अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 5, विषय गुजराती। विद्यार्थी मित्रों, अगाउना तास में आपने ब्रिज कोर्स नी अंदर श्रुतलेखन करी गया हता, बराबर ने? एटले के सांभळी ने लखवुं ते श्रुतलेखन। आपने अगाउना तास में श्रुतलेखन कार्य करी गया हता। तमे गुजराती नी नोटबुक नी अंदर श्रुतलेखन नो फकरो लख्यो हशे, ए पण मोढे, बराबर ने? चालो तो हवे आजना तास में आगळ वधीए। आपणे विषयांक शब्दों पर थी वाक्य बनावो। आजना तास में आपणे शुं करवाना छीए विद्यार्थी मित्रों? तो आपणे शब्दों पर थी आपणे वाक्य बनावाना छीए। तो चालो शुरुआत करिए। तमे अहीं फोटो जोई शको छो, तमने शुं देखाय छे? आ चित्रमां मकान शुं जोवाय छे? मकान शब्द छे, मकान। तो मकान परथी वाक्य बनावो जोईए। शुं वाक्य बनशे? आ एक सुंदर मकान छे। वाक्य शुं बनशे? आ एक सुंदर मकान छे। शब्द शुं छे? मकान। तमे अहीं चित्र जोई शको छो, એટલે મકાન પરથી આપણે વાક્ય બનાવીશું કે આ એક સુંદર મકાન છે। બીજું ચિત્ર છે બાગનું, એટલે બગીચો। તમે ફોટામાં જોઈ શકો છો કે બગીચામાં બાળકો શું કરી રહ્યા છે? બાગમાં બાળકો રમી રહ્યા છે, એટલે શબ્દ શું આવશે? બાગ। અને બાગ પરથી આપણે વાક્ય બનાવવાનું છે। तो वाक्य बनशे कि बाग में बधा छोकराओ रमी रह्या छे। तमे अहीं चित्रमां जोई शको छो, बाग में छोकराओ शुं करी रह्या छे? बाळको रमी रह्या छे, बराबर ने? एटले आपणुं वाक्य बनशे कि बाग में बधा छोकराओ रमी रह्या छे। आगळ जोईए आपणे। आगळ चित्र छे वृक्ष। कयो छे वृक्ष? आपणे वृक्ष परथी वाक्य बनावीए કે વૃક્ષ આપણને ફળ આપે છે। તમે ચિત્રમાં જોઈ શકો છો કે વૃક્ષ ઉપર કયો ફળ છે, જુઓ જોઈએ, સફરજન, બરાબર ને? તમને અહીં ચિત્રમાં જોઈ શકો છો કે વૃક્ષ ઉપર કયો ફળ છે, સફરજન, એટલે કે એપલ। એટલે વૃક્ષ એ શબ્દ છે, એનો વાક્ય બનાવવાનો છે કે વૃક્ષ પરથી વાક્ય બનાવીએ તો વૃક્ષ આપણને ફળ આપે છે। આગળ જોઈએ, શબ્દ છે વાદળ। શું છે વાદળ? આપણે વાદળ પરથી વાક્ય બનાવીએ કે વાદળ વરસાદ વરસાવે છે। તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, વાદળ છે ને, વાદળ શું કરે? વાદળ વરસાદ વરસાવે છે। પછી છે બાળક। તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, તમને શું દેખાય છે? એક બાળક દેખાય છે ને, તે બાળક શું કરી રહ્યો છે? તો નિશાળે જઈ રહ્યો છે। તો આપણે વાક્ય બનાવીશું કે બાળક નિશાળે ભણવા માટે જાય છે। પછી આગળ જોઈએ આપણે, તમે ચિત્રમાં જોઈ શકો છો શું છે ચિત્રમાં? તો મેઘધનુષ્ય। શું છે? મેઘધનુષ્ય। એ પરથી આપણે વાક્ય બનાવીશું કે મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે, એટલે મેઘધનુષ્ય પરથી વાક્ય બને કે મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે। પછી છે ફૂલ। શું છે ચિત્રમાં? ફૂલ છે, ફૂલ દેખાઈ રહ્યા છે ને? કેવા ફૂલ છે? રંગબેરંગી ફૂલ છે, એટલે શબ્દ છે ફૂલ। અને ફૂલ પરથી આપણે વાક્ય બનાવીશું કે ફૂલ કેવા હોય? ફૂલ રંગબેરંગી હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતીની નોટબુકની અંદર શબ્દ અને શબ્દ પરથી આપણે જે વાક્ય બનાવ્યા તે આ 7 શબ્દો અને વાક્ય તમારે ગુજરાતીની નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે, લખતી વખતે વાંચન કરવાનું રહેશે। થેન્ક યુ।